રાજ્ય સરકાર દ્વારા ઓછી સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળાઓ મર્જ કરવાના વિરોધમાં ચીખલી ખાતે ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ એક રેલીનું આયોજન કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ ચીખલીના બગલાદેવ મંદિરેથી વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલી મામલતદાર કચેરીએ પહોંચી શાળા મર્જ કરવાના કારણે આદિવાસી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જશે તેવા સૂત્રોચ્ચારો કરી મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. જે 59 શાળાઓ જે બંધ થવા જઈ રહી છે તે સમગ્ર વિસ્તાર આદિવાસી સમાજનો છે તથા ભૌગોલિક પરિસ્થિતિથી એમને બીજી સ્કૂલમાં ભણવા જઈ શકાય એવું નથી. એટલા માટે અમે આજે લાગણી અને માંગણી સાથે રેલી કાઢીને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે અમારી 59 શાળા બંધ થવી ન જોઈએ અને અમારા બાળકોની જે શિક્ષણની ભૂખ છે તે અમારા બાળકોને તેના જ ફળિયામાં તેની જ વર્ગશાળામાં શિક્ષણ મળવું જોઈએ. આ 59 શાળા છે અને લગભગ અહીં 600-700 બાળકો પ્રભાવિત થઈ શકે એવું છે, કારણ કે બીજી શાળામાં મર્જ કરવાના છે તે શાળામાં પણ પૂરતી જગ્યા નથી કે એટલા બાળકોને સમાવી શકે. આજરોજ ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ચીખલી તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાઓ મર્જ કરી દેવા બાબતના વિરોધમાં ધારાસભ્ય અનંતભાઈની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જે મહામહિમ રાજ્યપાલશ્રીને સંબોધીને કરવામાં આવેલું છે, જે અમે વડી કચેરીને સાદર કરીશું અને જરૂરી કાર્યવાહી માટે મોકલી આપીશું.